विद्यार्थी मित्रों, आप सर्वेनु हार्दिक स्वागत छे आपणी यूट्यूब चैनल गुरु ज्ञान शाळानी अंदर। तो विद्यार्थी मित्रों, आजना आ वीडियो नी अंदर महर्षि कनाट डॉक्टर विक्रम साराभाई महर्षि श्रुतु शाळा विकास संकुल बनासकांठा द्वारा जे प्रथम वार्षिक परीक्षा 2024 छे एनी अंदर धोरण 9 विषय संस्कृत विषयनू प्रश्नपत्र 24/10/2024 रोज लेवरानू हतुं। तो एनू आजे आपणे संपूर्ण सॉल्यूशन आ वीडियो नी अंदर जोवाना छीए। तो वीडियो ने तमारे स्कीप कर्या वगर मित्रों छेल्ले सुधी पूरेपूरो जोवानो छे। अने मित्रों, जो तमे चेनल उपर नवा होय तो चेनलने पण अचूकथी सब्सक्राइब करी लेवानी छे। अने मित्रों, ધોરણ 9ના અમારા વોટ્સએપ ગ્રુપની અંદર તમે હજી સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે અચૂકથી જોઈન થઈ જજો। તો પહેલું છે મિત્રો, તમને ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે ગદખંડનું। તો તમે જોઈ શકો છો અનુવાદ કરેલો છે કે ગોદાવરી નદીના કાંઠે એક વિશાળ શિમળાનું ઝાડ હતું। જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રહેતા હતા, તેઓને લઈ નામનો એક કાગડો પણ હતો। એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા જેની જેમ ફરતા એક પાંદડીને જોયો। તે મિત્રો તમે જોઈ શકો છો। નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો તમને ભાષાંતર આપેલું છે, પણ એ ખોટું ભાષાંતર છે। તો એમાંથી અમુક શબ્દ સુધારીને આપણે લખવાના છે। તો જોઈએ તો આવશે, ચાતકનું એક બચ્ચું હતું, એકવાર તરસથી પીડાઈને તે ભાઈની પાસે, તો મિત્રો ભાઈની પાસે નહીં પણ આવશે માની પાસે જાય છે અને કહે છે, માં મને ભૂખ નહીં પણ તરસ લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું। પછી વાદળનું પાણી મળતું નથી, વાદળનું નહીં પણ વરસાદનું પાણી મળતું નથી, આથી નળનું નહીં પણ તળાવનું પાણી પીવા ઈચ્છું છું। નેક્સ્ટ આગળ વધીશું મિત્રો, તમને વિકલ્પો આપેલા છે કે વેદાહ કતિ સંતિ, તો આવશે ઓપ્શન બી ચત્વારા। ચોથો જોઈએ કે ગગને ક સફવિરાહ વર્ષ, તો એમાં આવશે ઓપ્શન બી ચિત્રગ્રીવ। પાંચમાં છે સંન્યાસ ક્રિદુષ સંકલ્પ વર્તતે, તો આવશે ઓપ્શન સી મનોગત। નેક્સ્ટ આગળ વધીશું કે સંસ્કૃતમાં ગુજરાતી ભાષાની અંદર જવાબ આપવાના છે કે ચાતકના બચ્ચાએ તળાવનું જળ શા માટે ન ભીધું। આ મિત્રો પાઠ નંબર 2 પ્રશ્ન છે, ત્યાંથી તમે આનો જવાબ મેળવી શકો છો। નેક્સ્ટ આગળ વધીશું કે વલ્ભીમાં કેટલી વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું ને કઈ કઈ, તો 18 વિદ્યાઓનું, 4 વેદો, 6 વેદાંગો, પુરાણો, ન્યાય શાસ્ત્રો, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદો, ધનુર્વેદો, સંગીત શાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદો। નેક્સ્ટ આગળ વધીશું, નીચેના પ્રશ્નોનો જવાબ આપણે સંસ્કૃત ફકરો આપેલો છે એમાંથી જવાબ શોધીને લખવાના છે। તો પહેલો છે કે ગાંધી મહોદયા સત્યદેવાએ કિમ અખવત અકતયત, તો એમાં આવશે સાધુ સ્વાગત મંત્ર ભવત, એ આપણો જવાબ થશે। જોઈએ બીજો કે કી શ્રુતવાક માનસ અકુપિષ્યત, તેમાં જે મિત્રો બી નેક્સ્ટ મિત્રો જે ત્રીજી લીટી છે અંડરલાઇન કરેલી, એ આપણો સાચો જવાબ થશે। સી છે કે સત્યદેવ કશ્ય પુરત નિજ રોષ નાપ્રકટેપ, તેમ છે ગાંધી મહોદયા પુરત। નેક્સ્ટ આગળ વધીશું વિભાગ બી જે આપણો છે કે શ્લોકોનો અનુવાદ દૂર કરી અનુવાદ ફરીથી લગો, ખોટો અનુવાદ છે, તો છે અનુવાદ, હે વ્રતોના અધિપતિ વિષ્ણુદેવ નહીં પણ અગ્નિદેવ, હું તમારા વ્રતનું સ્મરણ નહીં પણ પાલન કરીશ, તે મને જ્ઞાન નહીં પણ સિદ્ધિ કરાવો, આથી હું સત્ય નહીં પણ અસત્યના માર્ગથી સત્યના માર્ગે ગતિ કરું છું। નેક્સ્ટ આગળ વધીશું કે શબ્દપેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા શ્લોકોનો અનન્વય પૂર્ણ કરી ફરીથી લખવાનું છે। નીચે મિત્રો તમને આપેલો છે, પહેલો છે ધ્રુમા, તો મિત્રો જે પહેલું છે સપુષ્પા, એ મિત્રો આવશે પહેલી ખાલી જગ્યાની અંદર, બીજી ખાલી જગ્યાની અંદર આવશે સ્ત્રિયા। નેક્સ્ટ આગળ વધીશું, ત્રીજામાં આવશે સુગંધી, ચોથામાં જોઈએ તો ચોથામાં આવશે દિવસાહ। નેક્સ્ટ આગળ વધીશું કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને લખવાના છે, એમાં 11મો છે કે યજ્ઞશ્ય દેવઃ કહ અસ્તિ, તો આવશે ઓપ્શન સી યજ્ઞિ અગ્નિ। 12મો કે શાંતિ ઇચ્છંતિ, તો આવશે ઓપ્શન બી સાધવઃ। 13મો છે કે વસંતે પવન ક્રિદુષ્ય ભવતી, તો આવશે સી સુગંધી। 14મો છે કે પદ્મ શબ્દશ્ય ક અર્થ, તો આવશે ઓપ્શન સી કમળ। નેક્સ્ટ આગળ છે કે પાઠકના ગુણ કેટલા છે, તો મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનો છંદ, સારો સ્વર, ધીરજ અને લય। 16મો જોઈએ કે યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે, તો યોગીઓ ધ્યાનથી ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે। નેક્સ્ટ આગળ વધીશું તો શ્લોક પૂર્તિ કરવાની છે કે અગ્નિ મિચ્છે, તો મિત્રો આ જે
પ્રથમ કાવ્ય છે એમાંથી શ્લોક લેવામાં આવેલો છે. પછી છે દારિદ્ર ધને, તો એ પણ મિત્રો તમે જોઈ શકો છો, શ્લોક સંપૂર્ણ પૂર્ણ કરેલો જ છે. પછી જોઈએ નીચેનો નાટ્યાંશ, માતૃભાષામાં લખો. ભોજ, આપ કોણ છો? યુવક, હું કટ પંડિત છું. એવી રીતે શ્લોક પૂર્તિ આપેલી છે, સોરી નાટ્યાંશનું ભાષાંતર કરેલું છે. નેક્સ્ટ આવેલું છે અનુવાદનો દોષ દૂર કરવાનો છે, તો અનુવાદ સર્વલિક એમ તો સિંહો નહીં પણ આવશે, કૂતરાઓ વડે ખવડાવવામાં આવે. ચારુદત્ત, હા નહીં પણ આવશે, ના એને ઉપકારથી હણવો જોઈએ. સ્વરલેખ, અરે આશ્ચર્ય શું કરું, તો આવશે મુક્ત કરી દો. નેક્સ્ટ મિત્રો જોડકા છે કે તરહી અહ વૃષ્ટિ ભવિષ્યમી, તો આવશે ઓપ્શન ત્રીજો જે છે યુવક. કોડત્ર સંદેહ, તો આવશે ઓપ્શન એ સર્વિલેખ. અહ ઘટપંડિત અશ્મી, તો એમાંથી ત્રીજામાં મિત્રો આવશે ત્રણ યુવક. નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ છે કે નીચે આપેલા ઉત્તર ગુજરાતી ભાષામાં લખો કે રાજા ભોજ કેવા હતા? તો વિદ્યાપ્રેમી, કલાપ્રેમી, પ્રજાનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા. પચીસમો છે કે સકારે શેનું ફળ ભોગવવાનું છે? તો રાજાના સાળા સકારે વસંત સેનાને ઉંગળાવીને મારી નાખી હતી અને પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદત્ત ઉપર મૂકે છે. આ કુકર્મનું તેણે ફળ ભોગવવાનું છે. નેક્સ્ટ મિત્રો છે જે તમને આપેલા છે એનો ઉપયોગ કરી આપણે સંસ્કૃતમાં વાક્ય બનાવવું છે કે ભોજ પ્રજામાં પ્રિય હતો. તો ભોજઃ પ્રજાસુ પ્રિય આસીત. ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે, તો ધારા દેશે ગુણાના પૂજામ ભવતી. લોકો સભામાં જાય છે, તો આવશે જના સભામ ગચ્છંતી. નેક્સ્ટ હવે જોઈએ વિભાગ ડી મિત્રો, વ્યાકરણ છે કે અનૃતમ શબ્દનો સામાનાર્થી શબ્દ, તો આવશે અસત્યમ. શ્રુત્વા શબ્દનો વિરુદ્ધાર્થી અશ્રુત્વા. નેક્સ્ટ છે અભોદત્ય વિકલ્પ્ય વર્તમાન કાલસ્ય અનુરૂપ, તો વર્તમાન કાળનો રૂપ તો આવશે વદતી. ત્રીજામાં મિત્રો આવશે ભવિષ્યંતિ, ભવિષ્યકાળનો લોપ. નેક્સ્ટ 33મો જોઈએ પુલ્લિંગ, તો આવશે સંકલ્પ. 34મો છે એમાં સ્ત્રીલિંગ, તો મીમાંસા. 35મો છે એમાં નપુષ્યલિંગ ઓળખાવાનું છે, તો થશે જલમ. નેક્સ્ટ આગળ વધીશું 36મો કે પાતુમ શબ્દનો કૃદંત, તો આવશે હેતવર્થ કૃદંત. 37મો છે સંધિ વિચ્છેદ કરવાની છે અત્રેવ, તો થશે અત્ર પ્લસ એવ. 38મો છે અધોદભ્ય સંધિ જોડવાની છે, તો પાત્ર પ્લસ એવ, તો આવશે પાત્રેવ. નેક્સ્ટ હવે વિભાગ ઈ જોઈએ જે લેખન વિભાગ છે, તો પહેલાં ફકરામાંથી જવાબ શોધીને લખવાના છે. તો દિલીપ કશ્ય વંશે અભવત, તો આવશે મનોવંશે. નેક્સ્ટ આગળ વધીશું. સુદક્ષિણ કશી વધુ આસિત, તો આવશે દિલીપે. દિલીપશ્ય ગુરુ ક આસિત, તો આવશે વશિષ્ઠશ્ય. નેક્સ્ટ કર્તા સાથે કૃતિ જોડવાની છે, તો વિષ્ણુ શર્મા, તો આવશે ત્રણ હિતોપદેશ. કાલિદાસ, તો આવશે ઋતુસંહાર. પંડિત નારાયણ, તો આવશે પંચતંત્ર. નેક્સ્ટ આગળ વધીશું. રેખાંકિત શબ્દને શુદ્ધ કરી ગતખંડમાં ફરીથી લખવાનું છે, તો જોઈ શકો છો કાંતિ મહોદય, શાંતિ, વયમ ને સેવા. એ મિત્રો શબ્દો તમારે સુધારવાના હતા. પછી નેક્સ્ટ છે શ્લોકોનો અનુવાદ કરી અને અર્થવિસ્તાર લખવાનો છે, તો શ્લોકોનો અનુવાદ અહીંયા જોઈ શકો છો તમે કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 9 વિશે સંસ્કૃતનું પ્રશ્નપત્રનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.